તાલુકાના ગામે રસ્તાની અનેક રજવાતો છતાં રસ્તો ન બનતા ગ્રામજનો હવે આંદોલનનો રસ્તો અપનાવે તો નવાય નહીં અને આવનાર સમયમાં ગામમાં થનાર સરકારી કાર્યક્રમોનો પણ વિરોધ કરવાની ચીમકી ગ્રામજનો ઉચ્ચારી રહ્યા છે ચિખલી તાલુકાનું ખાંભળા ગામ કે જે આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે ત્યારે ચિખલી ખુડવેલ માર્ગ ઉપર આવેલ ખાંભળા ત્રીજા થી સાદળવેલ જતો માર્ગ જે અંદાજિત ચાર કિલોમીટર જેટલો છે અને ખંભાળા ત્રીજા ને જોડતા રસ્તા થી પટેલ ફળિયા લાયબ્રેરી જતો માર્ગ જે દોઢ કિલોમીટર જેટલો છે આ બંને રસ્તા માટે લગભગ બે હજાર સાત થી ગ્રામજનો દ્વારા અનેક જગ્યા રજૂઆતો કરવામાં આવી છે અને સરકારમાં અનેક વાર દરખાસ્ત પણ થઈ છે તેમ છતાં આજ દિન સુધી આ રસ્તા બન્યા નથી ત્યારે ગ્રામજનો દ્વારા રસ્તાને લઈ હવે આંદોલનનો માર્ગ અપનાવવાની તૈયારી કરવામાં આવી છે અને આવનાર સમયમાં સરકારના હાલમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેમજ અન્ય કાર્યક્રમોનો વિરોધ કરવાની પણ આપવામાં આવી ત્યારે વહીવટી વિભાગ વહેલી તકે આ રસ્તાની મુલાકાત લઈ રસ્તાનું નવીનીકરણ કરાવે જરૂરી બન્યું છે જો વહેલી તકે આ રસ્તા અંગે કોઈ જાહેરાત કરવામાં નહીં આવે તો ખાંભડા ગામના લોકો ફરી એકવાર સરકારનો વિરોધ કરે તો નવાય નહીં ખાંભળા રહું છું આજે દસ વર્ષથી સભ્યમાં છું હું પણ દસ વર્ષથી રસ્તા એ મુખ્ય રસ્તો છે ત્રીજા માઇલથી સાદળવેલ જાતા ને એના જોડતો પટેલ ફરિયામાં એક રસ્તો જાતો છે પણ દસ વર્ષથી આ રસ્તા મંજૂર જ નહીં થતા સરકાર નથી મંજૂર કરવા માગતી કે અહીંના લોકો એનાથી એ મોકલાવે છે રજૂ નથી થતા જે અમે આવેદનપત્ર આપ્યા છે પણ રસ્તા હજુ સુધી કોઈ પણ સરકાર આજુ સુધી બનાવવા માગતી નથી સરકાર કદાચ આ રસ્તા બનાવવા ન માગતી હોય તો આ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં અમે નક્કી કરી નાખ્યું છે ગામવાળાએ કે આ ચૂંટણીમાં આ ચૂંટણી પહેલાં રસ્તો નહીં બને તો ચૂંટણી બહિષ્કાર કરું છું આજરોજ ગામના રસ્તા માટે અમે લોકોએ એક આયોજન કરેલું હતું અને એમાં આ મીડિયાના સહકારથી સરકારશ્રીને કહેવા માંગુ છું કે ખાંભળા ગામના મુખ્ય રસ્તો જે ખાંભળા ત્રીજા એલથી સાદળવેલ સુધી લગભગ ચાર કિલોમીટર ઉપરનો રસ્તો છે અને એક બીજો રસ્તો કે ખાંભળા તીજા મહેલને જોડતા રસ્તાથી પટેલ ફરિયા લાઇબ્રેરી તરફ રસ્તો એ દોઢ કિલોમીટરનો છે લગભગ અમારી માગણી બે હજાર સાતથી આ રસ્તાની છે પણ કોણ જાણે કેમ સરકારમાં દરખાસ્ત જાય છે સરકાર કયા કારણોસર ખાંભળા ગામના રસ્તા કાઢી નાખે છે મંજૂર કરતા નથી મને એવું લાગે છે કે ખાંભળા ગામ આદિવાસી છે એટલે આ રસ્તાઓને પ્રાધાન્ય આપતું નથી વચ્ચે અમે કલેક્ટરશ્રીને અમારા સરપંચે પણ રજૂઆત કરી છે લેખિત રજૂઆત કરી છે પણ આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી એટલે હવે હું એક સમાજના અગ્રણી અને રૂઢિપથા ગામસભાના અધ્યક્ષ તરીકે મારા ગામના ઘણા લોકોએ મારી પાસે આવીને રજૂઆત કરી કે જો સરકાર આપણા રસ્તા મંજૂર જ ન કરતી હોય તો સરકારની વિવિધ યોજના લઈને જે યાત્રાઓ નીકળી રહી છે સરકારના વિવિધ કાર્યક્રમો છે તો ખાંભળા ગામના લોકોએ એ કાર્યક્રમનો બહિષ્કાર કરવો જોઈએ એવી લોકોની માગણી છે ને આગેવાન તરીકે મારી પણ એ જ માગણી છે કે સરકાર સંકલ્પ રથ કાઢે કે બીજો રથ કાઢે એમાં અમને કોઈ વાંધો નથી પણ તાકીદે આ બે મુખ્ય માર્ગો બને એની જાહેરાત થાય એવી અમારી માંગણી છે અને જો આ જાહેરાત નહીં થાય તો આવનારા દિવસોમાં સરકારના કોઈ પણ કાર્યક્રમનો લોકો બહિષ્કાર કરશે તો અમારા ગામ લોકોના આગેવાન કે સરપંચની કોઈ જવાબદારી રહેશે નહીં કારણ કે વારંવાર અન્ય દરેક જગ્યાએ રજૂઆત કર્યા છે કલેક્ટર શ્રીને બી રજૂઆત કરી છે અને આ જે પટેલ ફરિયાદ તરફ જતો રસ્તો છે ત્યાં લાઇબ્રેરી આવી છે અધતન લાઇબ્રેરી છે બાળકો દૂર દૂરથી ત્યાં અભ્યાસ કરવા આવે છે તો એ વાતને ધ્યાને લઈને સરકાર અમારી વાત ધ્યાનમાં લે અને આ રસ્તા મંજૂર કરે એવી અમારી લોકોની લાગણી અને માગણી છે બાકી હવે લોકો એટલા બધા કંટારી ગયા છે તમે જોવો છો કે એકસો આઠ પણ જઈ શકતી નથી કદાચ કોઈ સગર્ભા બેનને પ્રસૂતિ માટે લઈ જવાના હોય તો રસ્તામાં જ પ્રસુતિ થઈ જાય એવી હાલત છે તો સરકાર એ વાતને ધ્યાન રાખે આ રસ્તા મંજૂર કરે એવી માગણી છે અને લોકોએ જે મને કીધું છે એ મીડિયાના મારફતથી સરકારશ્રીને કલેક્ટર જિલ્લા કલેક્ટરશ્રીને જણાવું છું કે આવનારા કાર્યક્રમમાં લોકો બહિષ્કાર કરે એમાં અમારી કોઈ જવાબદારી રહેશે નહીં